નોબત અલ્પસંવાદ શ્રેણીમાં દર વખતે આપણે અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓને આમંત્રણ આપીને તેમના અનુભવ અને જ્ઞાનને આપણા દર્શકો સમક્ષ શેર કરવાનો પ્રયાસ કરીએ છીએ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એક એવું વ્યક્તિત્વ જેનું નામ પત્રકારત્વમાં મોખરે ગણાય છે. આપણી જનરેશન એને રોલ મોડલ માને છે, જેનું નામ ચિત્રલેખા સાથે સતત સંકળાયેલું છે. એવા ચિત્રલેખાના તંત્રી ભરતભાઈ ખેલાણીનું હું અલ્પસંવાદમાં સ્વાગત કરું છું. નમસ્તે ભરતભાઈ. જી, જેમ અમે બધા જાણીએ છીએ એમ તમારું મૂળ બોર્ન એન્ડ બ્રોટઅપ કલકત્તાનું, રાઈટ? તો કલકત્તાના અને તમારા નાનપણના એવા કયા સંસ્મરણો, એવી કઈ ક્ષણો અથવા એવી કેવી ઘટનાઓ કે જ્યાંથી તમને પત્રકારત્વનો વિચાર આવ્યો? રાઈટ. એનું એક રીઝન હતું ઘર. ઘરમાં ફાધર એટલે બાપુજીને વાંચવાનો બહુ શોખ હતો, મધરને બહુ શોખ હતો, એટલે વાંચન બ્લડમાં આવ્યું અમારા. અને એકચ્યુઅલી હું લિટરેચરનો સ્ટુડન્ટ નથી, હું બીએસસી કેમિસ્ટ્રી ઓનર્સનો સ્ટુડન્ટ છું. ને અમારે એ વખતે નક્સલાઇટના તોફાન ચાલતા હતા, એટલે મારું ફર્સ્ટ યર એક્ઝામ, એ લોકોએ તોફાન થયું એટલે એક્ઝામ ન થઈ, એટલે એક વર્ષ બગડી ગયું. તો આ એક વર્ષમાં શું કરું, કારણ કે કોલેજ તો બંધ હતી, એટલે વાંચનનો શોખ હતો. અમારી કોલેજ લાઇબ્રેરીમાં જઈને બેસતો વાંચતો. પછી થયું કે ચલો કંઈક લખવાનો પ્રયત્ન કરી. લખ્યું મુંબઈ સમાચારમાં પહેલી વાર્તા આવી મારી મુંબઈમાં, પછી રમકડુંમાં આવી, પછી પ્રોત્સાહન મળવા લાગ્યું. પછી અમારું કોલેજ શરૂ થઈ, પણ અમારું એક વર્ષ બગડી ગયું હતું એટલે પૂરું તો કરવું જ પડે. પણ એ દરમિયાન કલકત્તામાં એક બહુ જૂનું પારસી મેગેઝિન હતું, વીકલી નવરોઝ. એ નવરોઝમાં સ્ટ્રાઇક થઈ એના વર્કર્સની, તો એ લોકો હસ્તલિખિત કાઢવું હતું, એટલે મને કહ્યું કે તું આવીને કરીશ આખો અંક હસ્તલિખિત કાઢવાનો, પછી એ લીથો ઉપર પ્રિન્ટ કરે. તો અમે કીધું આ હું કરીશ, એમાં શું છે. એટલે આખો અંક રાતના જઈને બેસતો, જ્યારે વર્કર્સ ન હોય ત્યારે હું હાથેથી લખતો, ને એ લોકો લીથો ઉપર પ્રિન્ટ કરતા અને એનો છાપીને એ લોકો મોકલતા, એટલે અંક બંધ ન રહેવો જોઈએ. એ પહેલો સિદ્ધાંત હું શીખો પત્રકારત્વ, કે કોઈ હિસાબે ડેડલાઇન સાચવવી જ જોઈએ મેગેઝિન કે કોઈ પણ પબ્લિકેશન, એ શીખો. પછી આમ થોડો પરિચય થયો. પછી વખતે એક વખત આઈએનટીની કોમ્પિટિશન હતી, તો અમે ભાગ લેવાના હતા. તો છેલ્લી મિનિટ અમારી હિરોઈન ખસી ગઈ, એટલે હવે પ્લે થાય એવું નહોતું. એટલે મેં કીધું ચાલ પ્લે તો જોવા જઈએ. એટલે હું 8 દિવસ પ્લે હતા, તો હું પ્લે જોવા જતો હતો. પ્લેમાં મને થોડો ઇન્ટરેસ્ટ કરો, તો પ્લે જોતો હતો. પછી હું નોંધ ટપકાવતો હતો મારા નોલેજ માટે જ. તો મારી બાજુમાં મારા એડિટર પારસી દંપતિ હતા, એટલે જાલુબેન અમે એને કહેતા હતા. એટલે જાલુબેન અમને પછી કહે શું કરો છો તમે, મેં કીધું હું નોટ ટપકાવું છું. તો કે તો કંઈ લખીને મોકલજો ને, અમારે રિપોર્ટિંગ તો કરવું છે. તો આપણને એ વખતે બહુ ડેડલાઇનની, એ લોકોની ડેડલાઇનની ખબર નહોતી, એટલે હું અઠવાડિયા પછી ઘૂમતો ઘૂમતા 10 પાનાનો રિપોર્ટ લઈને દેવા ગયો. તો એ તો બહુ ગુસ્સે થઈ ગયા કે અરે એક વીક ચાલ્યું બી નહોતું, અત્યારે રિપોર્ટ દેવા આવે છે. અને ટિપિકલ પારસી ગુસ્સો કે તું બાવાજીનું ઘર છે કે અહીંયા બધું લઈને આવ્યો, એટલે એને ફાડી નાખ્યો રિપોર્ટ. એટલે મને બહુ ઓલું હતું ને, એને ફેંકી દીધા પાના. પછી હું તો ચાલ્યો આવ્યો, મેં કીધું ભૂલ મારી હતી. ભાઈ એના પછીના અઠવાડિયે મને કોઈએ ફોન કર્યો કે યાર તે રિપોર્ટ લખ્યો તો, મેં કીધું હા એ તો ચાલુ મેં ફાડી નાખ્યું. તો ના ના એ છપાયું છે ને, હજુ તો ક્રમશ રાખ્યું છે, આવતા કે આવશે. એટલે હું ગયો એમની પાસે, મેં કીધું તમે તો ફાડી નાખ્યું. તો એ કે મને થયું પછી રિયલાઇઝ થયું કે યાર તે એટલી મહેનત કરી તો લખ્યું છે શું. એટલે કે નીચે જમીન ઉપરથી બધા ટોકડા ઉપાડ્યા, જોડ્યા, જ્યાં ખૂટતું હતું એ મેં લખ્યું અને જોયું કે રિપોર્ટ તો સારો છે, એટલે મેં છાપ્યું. એટલે એ રીતે ગુજરાતી પત્રકારત્વ, એક પારસી લેડીએ મને કચરા પેટીમાંથી બહાર કાઢ્યો, આ મારો ઇન્સિડન્ટ છે. બસ પછી તો અમારો પરિચય વધતો ગયો. હું એમાં કામ કરતો હતો, ફ્રીલાન્સર હતો અને ભણતો હતો અને બધું ચાલતું હતું, જોબ કરતો હતો. એમાં મને અનાયાસ એકવાર હરકિશનભાઈ મળી ગયા, તો એના જી માટે મેં 1-2 આર્ટિકલ કરેલા. મારો એક મિનિટ, મારો આગળનો પ્રશ્ન આ જ હતો કે તમે આટલા વર્ષોથી ચિત્રલેખા સાથે સંકળાયેલા છો અને તમને બધાને જણાવતા મને આનંદ થાય છે કે
આ એવી રેર પર્સનાલિટી આપણી સામે આજે છે કે જેમણે શરૂઆત ચિત્રલેખાથી કરીને અત્યાર સુધી ચિત્રલેખામાં છે અને એમણે ક્યારે કોઈ પણ કારણસર ચિત્રલેખા ચેન્જ નથી કર્યું. તો આટલા વર્ષોમાં સ્વાભાવિક છે કે તમારા ઘણા બધા સંસ્મરણો છે, તો એ થોડા છે. એટલે મને તો જો મધુબેન વજુભાઈના વાઈફ એટલે ચિત્રલેખા જે મને શરૂ કર્યું એમનો પરિચય થયો, એમની પાસેથી શીખા. એ ત્યારે બહુ એક્ટિવ હરકિશનભાઈ, હરકિશનભાઈ તો પોતે જીવતી જાગતી યુનિવર્સિટી પત્રકાર હતો, નવલકથાકાર પોતે. પછી કાંતિ ભટ્ટ જે હમણાં જ એમનો દેહાંત થયો એ. એટલે આજે હું એમ કહી શકું, ગર્વની સાથે કહી શકું કે ચિત્રલેખા અત્યારે 70મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે અને હું ચિત્રલેખા સાથે 40 વર્ષથી છું. એટલે 40 વર્ષથી આ બધા સાથે મેં કામ કર્યું છે. હવે ત્રીજી પેઢી પણ આવી ગઈ અને હજુ અમે એની સાથે કામ કરીએ છીએ. એટલે અનુભવ તો ઘણા થયા, એસાઇનમેન્ટમાં ઘણા થયા. તમે એસાઇનમેન્ટનો અનુભવ પૂછો તો મારા બહુ લીડિંગ જે ગુજરાતી પત્રકારત્વમાં કહી શકાય એવું મોસ્ટ વેલ્યુએબલ કન્ટ્રીબ્યુશન એક હતું, ટેસ્ટી બેબી, ઇન્ડિયાની ફર્સ્ટ ટેસ્ટી બેબી. અમને જ્યારે ખબર પડી કે કન્સીવ થઈ છે ત્યાંથી એકદમ ગુપ્ત પ્રોજેક્ટ રાખવાનો હતો. હું અને અમારા મૌલિકભાઈ કોટક, બહુ સારા ફોટોગ્રાફર છે, વજુ કોટકનો સન, તો અમે 9 મહિના સુધી એ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું. અને જ્યારે ઓપરેશન થયું એટલે સિઝેરિયન થયું તો વી વેર ધ ઓનલી વન જર્નાલિસ્ટ, હું પત્રકાર અને ફોટોગ્રાફર, અમને સર્જરી વખતે હાજર હતા. એટલે ટેસ્ટ ટ્યુબ બેબીને અમે નજર સામે જોઈ છે. એટલે એ વખતના પિક્ચર્સ ને એ વખતની સ્ટોરી અને અમે આખી તૈયારી કરતા હતા કઈ રીતે જેવો જન્મ થાય એની સાથે ચિત્રલેખાનો વિશેષ અંક આવવો જોઈએ, બહાર પડવો જોઈએ. એટલે રાતના એ બધું કામ ચાલે, કવર પેજ પણ અમે બનાવીને રાખ્યું હતું, બધું જ ગુપ્ત ચાલે. 2 કે 3 જણા સિવાય કોઈને ખબર નહીં કે આ બધું ચાલી રહ્યું છે. અને જેવું ટેસ્ટી બેબીનો જન્મ થયો એનો એક દિવસ છોડીને બીજે દિવસે વી વેર ધ ફર્સ્ટ ઇન ઓલ ઓવર ઇન્ડિયા ટુ કમ આઉટ વિથ ધ કલર સ્ટોરી ઓફ એ ફર્સ્ટ ટેસ્ટી બેબી એ. અને એનો ફેલાવો અમારો 1,87,000 એ જમાનામાં હતો. એટલે દેટ વોઝ ઇ. પછી ઘણા ડિઝાસ્ટરમાં બાંગ્લાદેશ બહુ વાવાઝોડું આવ્યું હતું ત્યારે આઈ વોઝ ધ ફર્સ્ટ જર્નાલિસ્ટ ટુ લેન્ડ ઓન બાંગ્લાદેશ. ટાઈમ ન્યુઝિક પછી આવ્યા, આઈ વોઝ ધ ફર્સ્ટ ટુ રિપોર્ટ. દેન બેંગ્લોરમાં આગ લાગી હતી ટીપુ સુલતાનમાં, ભોપાલ ગેસ ટ્રેજેડી, એ તો એમાં 3 ડિસેમ્બરે થયું અને 4 ડિસેમ્બરમાં આઈ વોઝ ધ ઓનલી જર્નાલિસ્ટ ટુ ફ્લાય ટુ ભોપાલ. અને મારી સાથે પ્લેનમાં એ વખતે 5 જ જણા હતા, એક ફોટોગ્રાફર હતો એટલે UNIPTIના એ લોકોના ને બીજા એ લોકોના કર્મચારીઓ હતા. એવી રીતે અમે 5 જ જણા ફ્લાઇટમાં હતા અને ત્યાં જઈને મેં આખું ભોપાલ કવર કર્યું, જે ગુજરાતી જર્નાલિઝમ, ઇંગ્લિશ જર્નાલિઝમ, કોઈ પણ જર્નાલિઝમ, વી વેર ધ ફર્સ્ટ. અને ત્યાર પછી તો ભોપાલ મેં વર્ષો સુધી કવર કર્યું. હમણાં 25 વર્ષ 30 વર્ષ પૂરા એના થયા ત્યારે પણ હું ગયો હતો ભોપાલ. એટલે કન્ટિન્યુઅસ આખું ભોપાલની ટ્રેજેડીથી લઈને અત્યારે શું ભોપાલની હાલત છે મારી નજર સામે જોઈ છે. એટલે આ બધા છે. હવે બહુ રિપોર્ટિંગ નથી કરતો કારણ કે મારી ટીમ, અમારી ટીમ બહુ સબળ છે, સારું થઈ ગયું. હવે હું ડેસ્ક ઉપર અને ક્રમક્રમ આસિસ્ટન્ટ એડિટર બન્યો અને આજે હું તંત્રી છું. એટલા માટે તમારા અનુભવથી તમે એક સ્કૂલ બરાબર છો, તો તમારી નીચે જે લોકો તૈયાર થાય છે એ બધા તો જિંદગીમાં ક્યાં સુધી આગળ પહોંચી શકશે. ના ના, બહુ મજાના છોકરાઓ છે, બધી આખી ટીમ જે એક પછી એક. અને ખાસ તો અમે હરકિશનભાઈના હાથની છે જે તૈયાર થયા છે અને મધુબેનના હાથની છે, એ તો લાઈફ લોંગ છે. બીજા કોઈને આવું મળે નહીં, ગુજરાતી જર્નાલિઝમમાં આવું શીખવા જ ન મળે. એટલે એ રીતે અમે લક્કી પણ છીએ. આ ક્ષણે મને એવું લાગે છે કે ચિત્રલેખા એ એક સ્કૂલ બરાબર છે જેમાં અનુભવ પાસન થઈ રહ્યો છે. રાઈટ રાઈટ. અને એ સાથોસાથ લોકોની સાથે લોકોના હૃદયમાં જગ્યા બનાવતું બનાવતું એ આગળ વધી રહ્યું છે. રાઈટ. દેવયુ ઓર સજનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મે જાન હોતી હૈ. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. और हम आपके बच्चों की हौसला अफजाई के लिए हाजिर है. यहाँ है अनुभवी काउंसलर जिससे शिक्षा बोझ नहीं बल्कि मौज बन जाती है. 29 सालों से सफलता के शिखरों को फतह करते हुए इस वर्ष परीक्षाओं में ठकरार केवल और असौंदर्य मंथन ने गुजरात में टॉप किया है.
और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान के टॉप कॉलेजेस में दाखिला लिया है। ब्रिलियंट, अ कंप्लीट स्कूल विद चांस फॉर 100% स्कॉलरशिप, जो आपको रखे आगे। डेमो क्लास 25 मार्च 2019 से शुरू। एक वीक डेमो तो बनता है यारो। चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट, हमारी एक नई ब्रांच शुरू हो रही है, प्रगति पार्क पार्ट 2, कृष्णनगर मेन रोड। फोन लगाया जाए। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स, लिंडा लेन, जामनगर। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स। થોડા સમય પહેલા અમારા નોબતના મેઘધનુના કાર્યક્રમમાં તમે હાજરી આપવા જામનગર આવેલા હતા, ત્યારે તમે જામનગરની મહેમાનગતિ માણી હતી. શું આપ જણાવવા માંગશો કે આજે શું એવો ખાસ પ્રોજેક્ટ લઈને તમે અહીંયા જામનગર આવ્યા છો? અમે થોડા વર્ષથી, 5-1 વર્ષ ઉપર થઈ ગયા, કે એક રીડરશીપ, રીડર્સને ગાઈડ કરવા માટે, ફાઇનાન્શિયલ ફિલ્ડમાં ગાઈડ કરવા માટે સેમિનાર કરીએ છીએ. બિરલા મ્યુચ્યુઅલ ફંડ સાથે કરીએ છીએ, અને એની પહેલાં બીએસસી સાથે પણ કરતા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ, સ્ટોક માર્કેટમાં શું ચાલે છે, શું કરવું જોઈએ, ઇન્વેસ્ટ કઈ રીતે કરવું જોઈએ, રોકાણ કેમ કરવું જોઈએ, સેફ રોકાણ કેમ કરવું જોઈએ, એની વાત કરતા. એ લોકોના એક્સપર્ટ હોય, અમારા એક્સપર્ટ હોય, ને એવું સેમિનાર કરતા હતા. એટલે ઓલમોસ્ટ ઓલ ઇન્ડિયા ફરી ગયા છે, બધી જગ્યાએ જઈએ 4-3 મહિને. તો એવી રીતે આ મ્યુચ્યુઅલ ફંડ સાથે અમે અહીંયા જામનગર આવ્યા છીએ. આની પહેલાં પણ અમારે 60 વર્ષથી આ ચિત્રલેખાને, ત્યારે પણ આવેલા અમે. તો એમાં છે ને, એ લોકોના એક્સપર્ટ છે, એની પ્રોડક્ટ વિશે વાત નથી કરતા. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું સેફ છે, કેટલું મલ્ટીપ્લાય તમે કરી શકો, કઈ રીતે કરી શકો, એની ગાઈડન્સ આપે છે. ક્વેશ્ચન આન્સર થાય એમાં આપીએ, અમને શ્રેષ્ઠ ક્વેશ્ચન હોય એને અમે પ્રાઇઝ પણ આપીએ. એટલે એ લોકોનો ઉત્સાહ વધારવા, પ્રોત્સાહન આપવા માટે, અને અમે રિપોર્ટિંગ કરીએ એટલે વાસ્ટ બેઝ મળે ને બધા જાણી શકે. એટલે આમાં કોઈનો કોમર્શિયલ એંગલ નથી હોતો, એટલે આજે અમે એના માટે આવ્યા છે. હવે મારો પ્રશ્ન એ છે કે આજે ડિજિટલ યુગ છે, આ ડિજિટલ એરામાં પ્રિન્ટ મીડિયાનું શું ઇમ્પોર્ટન્સ છે અથવા એનો શું રોલ છે, એના વિશે તમારો શું વિચાર છે? એમાં જો રોલ પ્રિન્ટ મીડિયા રહેવાનું જ છે. ગમે તેટલું પાવરફુલ ટીવી અમેરિકામાં આવી ગયું, બ્રિટનમાં આવી ગયું, ઓલ ઓવર વર્લ્ડ આવી ગયું, તો ગાર્ડિયન કે વોશિંગ્ટન પોસ્ટ કે ન્યુયોર્ક ટાઈમ્સ ઓછું નથી, એની રીડરશીપ ઓછી થઈ છે, રીડરશીપ ઓછી થઈ છે. પણ ટીવી આવ્યાથી એ લોકોને વ્યુઅરશીપ, નવું મીડિયા હતું એટલે એની વ્યુઅરશીપ વધી. પણ પ્રિન્ટ મીડિયાનું મહત્ત્વ તો રહેવાનું છે, એને તમે ભૂસી નહીં શકો, ક્યારેય નહીં ભૂસી શકો. અને હવે એક જ છે કે પહેલાં શું હતું, અખબારનું કામ કે જ્યાં એક ઘટના બને ત્યાં અખબાર બંધ થઈ ગયું, બીજે દિવસે પસ્તી થઈ જાય. પણ અહીંયા ધરતીકંપ થયો, જામનગરમાં થયો કે અમારા મુંબઈમાં થયો, તો એ છાપાએ તો આપી દીધું. પણ અમે સ્પોટ ઉપર જઈએ, ઓન ધ સ્પોટ જઈએ, બોમ્બલાસ્યા ત્યાં જઈએ, કેવી રીતે થયા, કોણે કર્યા, એનું બેકગ્રાઉન્ડ શું હતું, આવા કેટલા થયા હતા, બધી હિસ્ટ્રી બધી ભેગી કરી, અને ભેગી કરીને કોમ્પેક્ટ આર્ટિકલ આપીએ આઉટ, હા, કે એક્ઝેક્ટલી જે બિહાઇન્ડ ધ સીન જે વાચકોને અખબારમાં વાંચવા ન મળે. અને એ અમે એવી રીતે કરીએ કે અઠવાડિયું ટકી જવું પડે, કારણ કે અઠવાડિયા પછી આવો છો એટલે એની વેલ્યુ હોવી જોઈએ, એટલે એ રીતનું રિપોર્ટિંગ કરીએ. પછી ડિજિટલ આવ્યું, પછી ટીવીનું થયું, તો ટીવીમાં તો દર 15 મિનિટે તમને ન્યૂઝ ફ્લેશ થઈ જાય, 15 મિનિટે વિઝ્યુઅલ ચેન્જ થઈ જાય, ઘટના સ્થળ આવી જાય. તો એમાં અખબાર તો છે નીકળી જાય બીજે દિવસે, તો મેગેઝિન 3rd નંબર ઉપર ચાલ્યું ગયું, તો એનું શું કરવું? તો હવે એના માટે અમે વિચાર્યું કે એમાં થોડીક સ્ટ્રેટેજી બદલવી પડે અમારે, કે જેને જેવું દેવું હતું દઈ દીધું, ટીવીમાં ધડાધડ આવી ગયું, સેમિનાર થઈ ગયા અને બધા પેનલ ડિસ્કશન થઈ ગયું, બધું થઈ ગયું. પણ અમે જ્યારે આવીએ ત્યારે વિથ એ વ્યૂ આવીએ કે બે ચીજ હોય, એક પ્રિઝમ્પશન હોય, એટલે આપણે જે મેડિકલની ભાષામાં કહીએ ને તો ડાયગ્નોસિસ હોય. અમે અગાઉ કરતા હતા એ ડાયગ્નોસિસ કરતા હતા, કઈ રીતે અહીંયા ઘટના થઈ, શું થઈ. હવે અમે પ્રોગ્નોસિસ કરીએ છીએ, આ ઘટના તો બની, હવે એના રિપ્રકેશન શું થશે, આજથી 5 વર્ષ પછી શું થશે, એ ઇન્ટરેસ્ટિંગલી તૈયાર કરીને હવે અમે આપીએ છીએ, સસ્ટેન કરીએ. તો ઘટના બની, કાલે બજેટમાં અરે કાલે નવા ફેરફાર આવ્યા, નવી સ્કીમ આવી, તો હવે એનું શું થઈ શકે, રિપોર્ટિંગ કરવાનો અર્થ નહોતો, તમે ટીવી ઉપર લાઈવ જોઈ લીધું, છાપામાં આજ સવારે વાંચી લીધું. એટલે અમે અઠવાડિયું પછી આવશું, એટલે અમારી લોંગિવિટી, સેલ્ફ લાઈફ વધે એ માટે પ્રયત્ન કરીએ, અને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવીએ, અને ફીચરીસ વધુ બનાવીએ અમે.
હવે ડિજિટલ આવ્યું એટલે એ તો અમે ચોથા નંબરે આવ્યા. નંબર કરો તો પ્રિન્ટ મીડિયા, પણ એમાંય સ્માર્ટલી તમે પ્રિન્ટ મીડિયાવાળા પણ એનો ઉપયોગ કરી શકો, ઉપયોગ કરી શકો. દાખલા તરીકે બધી, તમારો પણ નોબલ નોબતનું હશે ડિજિટલ, તો જેમ કે તમે જઈને કાલે વડાપ્રધાનનો ઇન્ટરવ્યૂ કર્યો, ઇન્ટરવ્યૂ કર્યો તમારો આવતીકાલે છપાશે, બરાબર છે. પણ તમે આજે ડિજિટલમાં ટ્વીટ કરી શકો, ફેસબુકમાં, ને તમારે પોતાની સાઇટ ઉપર, પ્લેટફોર્મ ઉપર તમે કહી શકો કે ભાઈ એક્સક્લુઝિવ મુલાકાત આપી છે અને મોદી સાહેબ કહે છે કે 2 મહિનામાં હું કાશ્મીર સોલ્વ નહીં કરી શકું તો હું રિઝાઇન કરીશ. ખાલી તમે એટલું જ ટ્વીટ ઉપર મૂકો એટલે બધાની ક્યુરિયોસિટી જાગે, એ ટેલિવિઝન ઉપર જશે, ને જો તમારી પાસે ટેલિવિઝન ચેનલ છે તો ઓર મજા આવશે, ને તો પ્રિન્ટમાં જશે કે આ શું કહેવા માગે છે. એટલે કાલ સુધી, એટલે ઇન્ટરેસ્ટ પેદા કરવા માટે ડિજિટલનો ઉપયોગ થઈ શકે. હવે અમારા જેવું વીકલી છે, અમારું ડિજિટલ બહુ પાવરફુલ છે, મોર દેન 2 મિલિયન અરાઉન્ડ એની પેલી છે ફોલોઅર્સ અને સ્પેશિયલ ફોલોઅર્સ અને એ છે. તો હવે એની અંદર શું થાય કે જેમ કે એક સ્ટોરી આવવાની છે, હવે અમારો અંક પતી ગયો, આજે શુક્રવાર છે, અંક બહાર પડી ગયો, શનિવારે કોઈ ઘટના થઈ, હવે શું કરું? તો ઘટના અમે છે ને ડિજિટલમાં મૂકી દઈએ અમારી રીતે. એ ઘટના લાંબી ચાલે તો પછી પ્રિન્ટમાં લઈ આવે, વધુ સંશોધન કરી, પણ એકવાર ફ્લેશ તો કરી દઈએ કે મારો ફોટોગ્રાફર હોય તો એ લઈ આવે કે ભાઈ અહીંયા અકસ્માત થયો, અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, આમ થયું, અથવા તો કોઈ સેલિબ્રિટીને ઇન્ટરવ્યૂ કરીને મૂકી દીધો જેમ તમે અત્યારે કરો છો એ રીતે. એટલે આ તો ડિજિટલનો પણ બહુ ઇન્ટેલિજન્ટ ઉપયોગ થાય તો એ પણ સારું છે. રીડર્સ, હવે આપણે આ બધાની વચ્ચે ગુજરાતી રીડરની વાત કરીએ, ગુજરાતી રીડર્સ અનફોર્ચ્યુનેટલી ગુજરાતની બહાર ઓછા થઈ રહ્યા છે. ઇટ્સ અ ફેક્ટ, ઇટ્સ અ ફેક્ટ, માનવી પડે. સ્કૂલો ઓછી થઈ રહી છે અમારા મુંબઈમાં. તમારે હજુ 10 વર્ષ ગુજરાતી બોલતા ચાલતા ને વાંચતા વાંધો નહીં આવે. જ્યાં સુધી એ છે ત્યાં સુધી ચિત્રલેખા સાહેબ છે ને વિજય સાહેબ છે, ગુજરાતી પબ્લિકેશન, વાંધો નહીં આવે. પણ તમારે એને ઇન્ટરેસ્ટિંગ કેમ બનાવવું, વધુ સસ્ટેન કેમ કરવું, એ તો પ્રકાશનના હાથમાં જ છે, એના માલિકોના હાથમાં, એના મેનેજમેન્ટના હાથમાં છે. ને ડિજિટલનો ઉપયોગ કરવો જોઈએ, ટેલિવિઝન ચેનલ હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે આ બધું છે ને, બધું ભેગું થાય તો ડેફિનેટલી જેને જે ગમતું હશે ને, મને નિરાતે વાંચવાનો ટાઈમ હશે તો હું છાપું વાંચીશ, પીરિયોડિકલ વાંચીશ, ખાલી જોઈને, ખાલી આજે શું થયું તો જોઈ લઈશ ન્યૂઝમાં. હવે તો બધા સ્પીડ ન્યૂઝ આપે છે, 60 મિનિટમાં 100 ન્યૂઝ આપી દે એટલે તમને ખબર પડે કે શું ચાલી રહ્યું છે દુનિયામાં. અને નિરાતે જોયું છે તો ટેલિવિઝન ઉપર જોશે, ફાસ્ટ જોયું છે તો જશે, નહીં તો ડિજિટલ જોઈ લેશે. એટલે મીડિયા તો ચેન્જ થતું રહેવાનું છે ને. આપણે કઈ રીતે સ્માર્ટલી એને પ્રકાશનના હાથમાં છે, અને ચિત્રલેખા તો એ બહુ સારી રીતે કરી રહ્યું છે. જેમ તમે કીધું કે 2 લાખ 2 મિલિયન, હા 2 મિલિયન તમારા ફોલોઅર્સ છે, વ્યૂઅર્સ છે. તો હવે આપણે આગળની વાત ઉપર આગળ વધીએ કે અમારા જેવી આજની જનરેશન તમને એક રોલ મોડલ તરીકે માને છે, તમારા પગલા ઉપર ચાલવા માંગે છે, તમે જે કર્યું એ જોઈને હવે પત્રકારત્વમાં ઝંપલાવવા માંગે છે. તો આ લોકો જે ઉભરતા પત્રકારો છે અથવા એ લાઇનમાં જવાની ઈચ્છા રાખે છે, એ લોકો માટે તમારો શું મેસેજ છે? કારણ કે એ લોકોના મનમાં પ્રશ્નો હોય છે, કન્ફ્યુઝન હોય પત્રકારોની ક્વોલિટીઝના, એના એથિક્સના અત્યારના સમયમાં, તો તમારો એ લોકો માટે શું મેસેજ છે? જો હું પર્સનલી મારી વાત કરું ને, તો મને ફોલો કરવાની કોઈ જરૂર નથી. મને તમે ગાઈડલાઇન તરીકે લઈ શકો, તમે તમારી રીતે ફોલો કરો, પણ બેઝિક ચીજ તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ જે કામ કરો છો એ, અને એની અંદર મેક્સિમમ નોલેજ મેળવવું જોઈએ. ને તમારે પત્રકારત્વમાં જવું છે તો યુ કાન્ટ એફોર્ડ ટુ નોટ ટુ રીડ ન્યૂઝપેપર, નોટ ટુ સી ધ ટેલિવિઝન ઓર ડિજિટલ. તમારે એક્વેન્ટેડ થવું જ પડશે. એ કરીને તમે કઈ રીતે એ બધાનો ઉપયોગ તમારા કામમાં કરી શકો એ જોવું જોઈએ. એટલે પહેલી સિન્સિયરિટી, વેરી ઓબ્જેક્ટિવ કે મારે આ કરવું જ છે, મારે સારા રિપોર્ટર થવું છે, મારે સારું લખવું છે, કે મારે બ્લોગર થવું છે, કે કઈ રીતે થવું છે, સ્ટડી કરવો પડે. ખાલી ઓલાએ કીધું આ કરે છે એટલે આપણે કરાય નહીં, સ્ટડી કરવો જ પડે, ખૂબ વાંચવું પડે, ખૂબ મહેનત કરવી પડે. અને એવું નથી કે આ 9 to 5 જોબ નથી, સતત 24 કલાક તમારા દિમાગમાં આ જોઈએ કે આ થયું તો હું કેવી રીતે લખીશ, અથવા ઓલો કેવી રીતે લખશે, ઓલો જાણીતો પત્રકાર એ કેવી રીતે લખશે. એક હું તમને બહુ નાનો દાખલો આપું, પણ અમે જ્યારે ચિત્રલેખામાં ત્યારે એ જમાનામાં તો ન્યૂઝવીક ટાઈમનું બહુ ચલણ હતું. તો હું વાંચતો હતો, કંઈ લોકલ મેગેઝિન વાંચતો હતો,
તો કિશન આયન કે શું વાંચે છે? મેં કીધું ફલાણું મેગેઝિન વાંચ્યું છે. તો મને કે એ બધું છોડને, ન્યૂઝવીક ટાઈમે શું કર્યું છે એ જો. હું ભોપાલ પછી આવ્યો ત્યારે હું જોતો હતો બીજા લોકોએ કેમ કવર કર્યું. તો મને કે એ છોડને, ન્યૂઝવીક ટાઈમે શું કર્યું છે એ જો. કમ્પેર વિથ ધ હાયર, નોટ સમકાલીન, એ ઠીક છે, જાણવું જોઈએ આપણે. કમ્પેર વિથ ધ હાયર કે પર્ટિક્યુલર ચીજ તમે કરી, બીજા પત્રકારે કેવી રીતે કરી અથવા તો કઈ રીતે કરવાનો છે. અને બેઝિક બોટમ લાઈન ઇઝ કે યુ હેવ ટુ વોક એટ માઇલ કિલોમીટર એહેડ વિથ બિયોન્ડ યોર કલીગ્સ. તમે 5 કિલોમીટર ચાલતા હોય તો તમારા આગળ આવશે, તમારે 6 કિલોમીટર ચાલવું પડશે. એટલી તૈયારી હોય, નિષ્ઠા હોય તો થાય. એમાં રોલ મોડલ કે ઠીક છે, તમે એક્ઝામ્પલ તરીકે જુઓ, બાકી એને જ ફોલો કરવું, કારણ કે બધાની પ્રકૃતિ અલગ હોય. હું જે 5 વર્ષમાં સિદ્ધ નથી કરી શકું એ તમે 5 મહિનામાં કરી શકો તમારી પોતાની રીતે. એટલે એ છે. અને અમારી એક એલચી છે, ઈશિતાની એલચી, ચિત્રલેખન બહુ જાણીતી છે. તમારે સફળ થવું હોય જિંદગીમાં તો ગમતું કામ કરો, અથવા તો કામને ગમતું કરો. ધીસ ઇઝ ધ બેઝલાઈન. એટલે આઈ એમ એન્જોઈંગ માય વર્ક, શું મને ગમે છે તો એટલે હું સફળ થાઉં છું, મને સફળતા મળે. યંગસ્ટર્સને આ જ કહેવાનું છે, નિષ્ઠાપૂર્વક કરો, વાંચો અને તમે તમારી જાતને ફોલો કરો. આઈ થિંક ઇટ્સ ઇનફ. આપણે ગમતું કામ કરીએ, નિષ્ઠાથી કરીએ, એકદમ અથાગ મહેનત કરીએ તો સફળતા આપણને ચોક્કસથી મળે. આ ઇન્સ્પિરેશન આપણને ભરતભાઈ ગિલાણીએ આપ્યું. તમે અહીં આવ્યા, આપનો ખૂબ કિંમતી સમય અમને આપ્યો, આવી ઇન્સ્પિરેશનલ અને મોટિવેશનલ વાતો કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારે નોબતનો પણ માગવો જોઈએ, આભાર માનવો જોઈએ, કારણ કે નોબત થ્રુ હું નવા વાચકો, નવા પત્રકારો સુધી પણ પહોંચી શકીશ, જે પોસિબલ ડે ટુ ડે લાઈફમાં નથી હોતું. કારણ કે હું મારી વાત કંઈ મારા ચિત્રલેખામાં ન કરું, એ કોઈ બારવાળાએ જ કરવી પડે, અને બારવાળા થ્રુ નવું ઓડિયન્સ મળે છે અમને. એટલે મારે પણ થેન્ક યુ કહેવું પડે નોબતને. થેન્ક યુ યુ ઓલસો. તો આ હતા ભરતભાઈ ગિલાણી કે જેઓ ચિત્રલેખાના તંત્રી છે. આવા જ અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ લોકોના અનુભવો જાણવા માટે જોડાયેલા રહો નોબત અલ્પસંવાદ સાથે. થેન્ક યુ.